નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે હું છું કૃષ્ણા દર્શક મિત્રો આપણા હિન્દુ ધર્મમાં જપ તપનો મહિમા તો રહ્યો છે સાથે જ અલગ અલગ કરવામાં આવતા ઉપવાસનો પણ મહિમા છે ઉપવાસનું શું છે છે કેમ ઉપવાસ કરવામાં આવે અને કયા કયા ઉપવાસ કરવા જોઈએ તે તમામ વાતો આજે મેં આપને જણાવીશું ધર્મલોકમાં તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે

ભક્તિ એના સમય કોઈ વ્યક્તિ પણ ઉપયોગ લઈને અપવાસ કરતા હોય છે કોઈ એક ટંકનું ભોજન લઈને પણ અપવાસ કરતા હોય છે અથવા કોઈ વિશિષ્ટ રીતે પણ અપવાસ કરતા હોય છે હવે આપણે જોવા જઈએ અપવાસ મહત્વ આપણે ગણતરી કરવા જઈએ તો એ એ છે કે આપણે કોઈ પણ ભક્તિમાં ક્યારે કોઈ અંગત રીતે દિલચસ્પી એટલે કે કઈ પણ પ્રકારના આયામોમાં વધારો કરવા માંગતા હોઈએ ત્યારે આ વસ્તુને આપણે ધ્યાનમાં લાવવામાં આવે છે આપણે કહેવાય છે કે માણસ પ્રકૃતિ મુજબ જેને કહે ને ભોજન એની ખૂબ જ જરૂરિયાત હોય છે એને ખૂબ જ પ્રિય હોય છે એવી વસ્તુઓને આપણે અંકુશમાં રાખી અને ભક્તિ તરીકેનું જે માધ્યમ જે છે એ માધ્યમમાં આપણે ધ્યાન આપવાની વાત રહેલી છે હવે કહેવાય છે કે ઉપવાસ આપણે કહેવાય કે કેવી રીતે કરવો એ માર્ગદર્શન મુજબ હોય છે અઠવાડિયામાં એક દિવસનો પણ ઉપવાસ થતો હોય છે જેવી રીતે કે વારનો તેવી જ રીતે જોવા જાઓ કે મહિનામાં પણ કરવાનો હોય છે જેવી રીતે કે પૂનમનો એવી રીતે જોવા જઈએ તો કોઈ માસિક પણ હોય છે સળંગ શ્રાવણ નવરાત્રી હોય અથવા ચતુર્માસના ઉપવાસ હોય કે વિશિષ્ટ દિન તરીકેના પણ આપણે ઉપવાસ કરતા હોઈએ છે તેની પાછળનું એક જ વસ્તુ કે ઉપવાસ દ્વારા

ઉપવાસ એ કોઈ હઠાગ્રહ કે દુરાગ્રહ નથી પરંતુ એક ભાવના છે એવું વિદ્વાનો સમજાવે છે અને તેને કારણે જ તેનું મહત્વ ખૂબ જ વધી ગયું છે કહેવાય છે કે જઠરાગ્નિને નિયંત્રણમાં રાખી મનને સ્થિર રાખી અને ભક્તિ કરવી એક નિષ્ઠ ભક્તિ કરવી જેથી કરીને ભક્તિ જેને કીને પ્રબળ બને છે ઉચ્ચ ફળ આપે છે અને કહેવાય કે ભક્તિ દ્વારા ભગવાનનું સાનિધ્ય પણ આપણે વધારે નજીકતાથી મેળવી શકીએ છીએ એટલે કે આવી રીતે આપણે ઉપવાસનું ગણિત કરતા હોઈએ છીએ ઉપવાસના ગણિત પાછળ પણ વિવિધ આયામો રહેલા હોય છે જે વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે કયો ઉપવાસ કેવી રીતે કરવો ક્યારે કરવો કેમ કરવો એનું વગેરે ઘણા ઉપવાસ એવા હોય છે કે વ્રત માટેના કે એ ઉપવાસ દરમિયાન કોઈ ખાસ પૂજન પાઠ કે કઈ પણ પ્રકારનો ધાર્મિક આયામ એ વખતે કરવાની જરૂર હોય છે જેને કારણે ઉપવાસની જે ફળશ્રુતિ હોય ને એ વધી જાય છે એટલે કે આ પ્રકારના પણ ઉપવાસનું મહત્વ હોય છે જેવી રીતે આપણે જોવા જઈએ કે અધિક માસનો ઉપવાસ હોય એમાં ઘણા વિદ્વાનો અધિક માસની કથા સાંભળીને ઉપવાસ કરતા હોય છે પણ રીતે જોવા મળે છે કે માતાજીનું પૂજન કરે કરે પછી ક્યારેક ફળાહાર ઉપવાસ રાખતા હોય છે તેવી જ વસ્તુ આપણે શ્રાવણ માસમાં પણ જોવા મળે છે અને એમ કવા જઈએ તો અગિયારસમાં અગિયારસના ઉપવાસનું ફળ પણ આપણે જોવા જઈએ તો લોકો ધાર્મિક અગિયારસની વાત કરીને પણ ઉપવાસ કરતા હોય છે તેવી જ રીતે પ્રદોષનું પણ આપણે મહિમા જાણતા હોઈએ છે એટલે કે ઉપવાસ કેવી રીતે કરવો એનું મહત્વ આપણે માર્ગદર્શન મેળવીને કરીએ ને તો એ વિશિષ્ટ થઈ જાય છે અને જે આપણી સંસ્કૃતિમાં આપણા સંસ્કારમાં ભલે કોઈ પણ આપણે ધર્મને અનુસરતા હોઈએ કોઈ પણ સંપ્રદાયને અનુસરતા હોઈએ તેના વિદ્વાન માર્ગદર્શન જે આપે એ મુજબ આપણે એને અનુસરીને જો આપણે ઉપવાસ કરવામાં આવે તો ઉપવાસનો અર્થ આપણને સમજાય છે અને આપણા કરેલા ઉપવાસનું મહત્વ પણ આપણે સારી રીતે આંકી શકતા હોય છે વિદ્વાનનું માર્ગદર્શન તેના દ્વારા થતો ઉપવાસ એ વિશિષ્ટ ફળ આપે એવું ચોક્કસ કહી શકાય જી હેમિલભાઈ ઉપવાસનું મહત્વ તો તમે જણાવ્યું પરંતુ વિવિધ પ્રકારના ઉપવાસો કયા છે અને કેવી રીતે કરવા જોઈએ તેનું શું વિશેષ મહત્વ રહેલું છે આ બેન આપણે બઉ સમજવા જેવી વાત છે કે આપણે જોવા જઈએ કે આપણા માર્ગદર્શન જોવા જઈએ તો ઉપવાસ એટલે કે આપણે જોઈએ ને કે અઠવાડિયામાં કોઈ એકવાર ઉપવાસ કરીએ છીએ કોઈએ માર્ગદર્શન આપ્યું હોય ધારો કે ઉપવાસ હોય ગુરુવારનો ઉપવાસ હોય કે શનિવારનો ઉપવાસ હોય એ વારના ઉપવાસ પાછળનું કારણ કોઈએ આપણને માર્ગદર્શન આપીને કર્યું હોય અથવા આપણે કોઈ વિશિષ્ટ વ્રત ભક્તિને અનુસરીને કરતા હોઈએ એવી રીતે હોય છે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ સોળ સોમવારનું વ્રત કરે તો સોળ સોમવાર દરમિયાન દરે અઠવાડિયે સોમવારે સોળ સોમવાર સુધીનું વ્રત કરીએ અને એ વ્રતનો મહિમા આપણે જાણી અને એની ફળશ્રુતિ આપણને મળતી હોય છે તેવી જ રીતે આપણે જોવા જઈએ કે કોઈ ગ્રહ નિમિત્તે પણ આપણે ઉપવાસ કરતા હોઈએ છે કે કોઈ ગ્રહની પ્રતિકૂળતા પ્રતિકૂળતા હેતુ એના વાર માટે કોઈ માર્ગદર્શન આપી હોય એ મુજબ આપણે ઉપવાસ કરતા હોઈએ છે આવી રીતે અઠવાડિયામાં એકવાર ઉપવાસનો પણ મહિમા આપણે અલગ રીતે સમજતા હોઈએ છે ત્યારે એવું બને

કયા પક્ષમાં સૂદ કે વધમાં કઈ અગિયારસ આવે છે એ અગિયારસનું જે આપણે વ્રત કરીએ તો એ મુજબની આપણને ફલસ્ત્રુતિ મળતી હોય છે એની જે કથા એટલે કે અગિયારસની જે આપણે વાર્તા કે મહિમામાંથી આપણે જાણી શકીએ છીએ એમાં પણ જોવા જઈએ તો કહેવાય છે કે મોક્ષદા અગિયારસ છે ઉદાહરણ તરીકે આપું તો ભીમ અગિયારસ છે કે પછી આ હિન્દી કાદશી છે એવી કંઈ પણ પ્રકારની એકાદશી આપણે નામ સાથે આપણા ધર્મમાં આપણે પરિચિત છીએ અને એ મુજબ આપણે ફળ મેળવતા હોઈએ છીએ અને એ આપણે ઈશ્વરની ભક્તિની આરાધના કરતા હોઈએ છીએ તેવી જ રીતે જોવા જઈએ તો પ્રદોષ વ્રત છે પ્રદોષ વ્રતનો પણ એવી જ રીતે મહિમા આવેલો છે તેમાં પણ વિશિષ્ટતા ત્યારે વધી જાય કે જો જ્યારે એ પ્રદોષ સોમવારે આવે

એને અનુસરીને ફળની સ્તુતિ હેતુ કરો વરત તો તમને ચોક્કસ એની સમજણ પડે અને ફળ સ્તુતિનો સંતોષ પણ મળે હવે આ ઉપરાંત પણ બીજા જોવા જઈએ તો આપણા વ્રત આપણા સમાજમાં ઘણા રહેલા છે ધારો કે કોઈ તહેવાર આવે કોઈ જયંતિ આવે ધારો કે કોઈ ભગવાનનો કોઈ પર્વ આવે હવે એમાં પણ જોવા જઈએ તો ધારો કે જન્માષ્ટમીનો ઉપવાસ છે રામનવમીનો ઉપવાસ છે

હવે આગળ આપણે જોઈએ તો વિશિષ્ટ પર્વ ધારો કે દિવસના દિવસો ચૈત્ર નવરાત્રિ આવે આસો આવે ત્યારે આપણે આ પ્રકારના નવ દિવસના ઉપવાસ કરતા હોઈએ આપણા યોગ્ય માર્ગદર્શન દ્વારા તદ ઉપરાંત વિશિષ્ટમાં જોવા જઈએ તો શ્રાવણ માસ છે એના આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ અધિક માસના ઉપવાસ કરતા હોઈએ છીએ એ પણ માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસના આપણે જે ઉપવાસ કરીએ એમાં આપણે ભૂજન પદ્ધતિ રીતે કરતા હોઈએ છીએ અધિક માસમાં આપણે ભગવાન પણ પ્રકારની વાર્તા પાઠ દ્વારા ભક્તિ કરીને કરતા હોઈએ તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો ચતુર્માસ આવે છે ચતુર્માસમાં કોઈ નિયમ લઈને અપવાસ કરતા હોય છે કે કોઈ એક વસ્તુને ગ્રાહ્ય રાખીને અપવાસ કરતા હોય છે એ યોગ્ય માર્ગદર્શન હેઠળ એટલે કે અપવાસનું જે મહત્વ છે એ વિવિધ રીતે વિવિધ આયામોમાં છે એમ ચોક્કસ કહેવાય હવે ઘણી વાર એવું પણ આપણે માનવામાં આવે છે કે અપવાસનું પુણ્ય આપણે જોવા જઈએ તો અન્યને આપવાનું પણ વાત વિદ્વાનો સમજાવે છે જેવી રીતે કે એમ કહીએ કે આપણે પિતૃ માસની અગિયારસ હોય તો પિતૃ માસની અગિયારસ આપણે સંકલ્પ સાથે કરીએ અને એનું જે પુણ્ય છે આપણા પિતૃના આત્માની શાંતિ અને સદગતિ માટે અર્પણ કરીએ તો એ વિશિષ્ટ ફળ એમને મળે છે એમના આત્માની શાંતિ અને સદગતિ મળે છે તેવી જ રીતે આપણે જોઈએ તો દિવસે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચીને પણ અપ્યાસ કરવામાં આવે છે જેને કારણે આપણા તમામ પ્રકારના કષ્ટ રૂકાવટ દૂર થાય એવું હેતુ ભાવના આપણને જોવા મળે છે આવી રીતે ઉપવાસ કરવા પાછળ વિવિધ આયામો રહેલા છે ધાર્મિક વાત રહેલી છે વગેરે જેવી ક્યાંક ને ક્યાંક કોઈ વાત આપણા સમાજમાં જોવા મળે છે સુંદર ઉપવાસ ને લગતી માહિતી દર્શક મિત્રો ને આપી તે માટે આપનો આભાર નમસ્કાર નમસ્કાર તો દર્શક મિત્રો નવરાત્રી નજીક છે ત્યારે ઉપવાસ નું મહત્વ અમે આપને સમજાવ્યું અને ઉપવાસ કરીને તમે પણ દેવી કૃપા પ્રાપ્ત કરી શકો